મોર્નિંગ ગર્લ્સ એન્ડ બોયઝ, આજે આપણે ધોરણ 7 માં તમારી રિવિઝન છે જે પેજ નંબર 46 ઉપર આપેલું છે એ રિવિઝન માં આજે એક સ્ટોરી આપેલી છે એ છે મેથી પકોડા. આ એક મેથી પકોડાની સ્ટોરી છે. આમાં એક કંજૂસ મલ નામનો વ્યક્તિ છે જે ખૂબ જ કંજૂસ છે. શું છે કંજૂસ? બરોબર, તો અહીંયા એનો એક વોચમેન છે અને વોચમેન ની વાઇફ, આ ત્રણ વિષયની વાત અહીંયા કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ ચાલો આપણે આ સ્ટોરી કરીએ. કંજુસમલ વોઝ અ રીચ. કંજુસમલ ખૂબ પૈસાદાર હતો. રીચ એટલે કે પૈસાદાર. કંજુસમલ નામ છે. વોઝ રીચ એટલે કે તે પૈસાદાર હતો. બટ એટલે કે પણ હી વોઝ અ મિશર. પણ તે કંજુસ હતો. મિશર એટલે કંજુસ. એટલે કે કંજુસમલ વોઝ અ રીચ બટ હી વોઝ અ મિશર. એટલે કે કંજુસમલ ખૂબ જ પૈસાદાર હતો પણ તે ખૂબ જ કંજુસ હતો. હી સ્પેન્ટ વેરી લિટલ મની. તે ખૂબ જ તે થોડા થોડા પૈસા જ ખર્ચ કરતો. સ્પેન્ટ એટલે કે ખર્ચું, વાપરવું, થોડા થોડા જ વાપરતો. હી એટ એવરી ચીપ ફૂડ. અને તે ખૂબ ચીપ એટલે કે સસ્તું ફૂડ, સસ્તું જે બધી વસ્તુ સસ્તી મળતી હોય તે, એટલે કે તે ખૂબ જ સસ્તું ભોજન લેતો, સસ્તું બધી વસ્તુ વાપરતો. હિઝ વોચમેન લિવડ ઇન અ હર નિયર ધ ગેટ. તેનો એક વોચમેન હતો જે દરવાજાની બાજુ, સોરી, એનો મેઇન ગેટ હતો જે એની બાજુમાં રહેતો હતો. ધ વોચમેન લાઈક મેથી પકોડા. વોચમેનને મેથી પકોડા ભાવતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. તેથી તેની પત્ની દરરોજ તેને મેથી પકોડા બનાવી દેતી. મેડ એટલે કે બનાવવું. વન ડે ધ મિશર પાસ્ડ બાય ટુ હર. એટલે કે એક દિવસ આ કંજુસ માણસ, એટલે કે કંજુસમલ, જે કંજુસ માણસ ત્યાંથી પસાર, ઝૂંપડીની બાજુમાંથી પસાર થાય છે. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. અને તેણે મેથી પકોડાની સુગંધ છે તેને પકડી, એટલે કે એને અંદરથી એવું લાગવા માંડ્યું કે અહીંયા આજુબાજુમાં ક્યાંય સરસ મજાની સુગંધ આવી રહી છે, એટલે કે તે મેથી પકોડાની છે. હી લાઈક ઇટ વેરી મચ. તેને ખૂબ જ આ સુગંધ ગમી. કંજુસમલ સેડ ટુ ધ વોચમેન. કંજુસમલે ચોકીદારને કહ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. મને એક સારી એવી સુગંધ આવી રહી છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? વોચમેન્સ રિપ્લાય, એટલે કે વોચમેને જવાબ આપ્યો, એટલે કે ચોકીદાર છે તે જવાબ આપે છે. ઇટ ઇઝ મેથી પકોડા. તે મેથી પકોડાની સુગંધ આવી રહી છે. કંજુસમલ સે, કંજુસમલે કહ્યું, પ્લીઝ કુક ઇટ એવરી ડે. એને કીધું, મહેરબાની કરીને આને દરરોજ બનાવો. કુક એટલે કે બનાવો, રસોઈ બનાવી, એટલે મહેરબાની કરીને રોજ તમારે મેથી પકોડા બનાવવા. આઈ લાઈક ઇટ સ્મેલ, મને આની સુગંધ ખૂબ જ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. અને પછી વોચમેન અને તેની પત્ની દરરોજ મેથી પકોડા બનાવે છે. વન ડે ધ વેન્ટ ઓફ કંજુસમલ એન્ડ સે. એક દિવસ તે કંજુસમલ આગળ આવે છે અને કહે છે, સર, યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. એણે કીધું, સર, તમને મેથી પકોડાની સુગંધ ગમે છે? સો વી કુક ઇટ એવરી ડે. તેથી અમે રોજ મેથી પકોડા બનાવીએ છીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ અ ચીપ. પણ મેથી પકોડા ખૂબ જ સસ્તા નથી. એટલે કે મેથી પકોડા બનાવવા માટે વસ્તુ છે તે બધી મોંઘી છે, એમ કે તે સસ્તા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓફ ઓઇલ એન્ડ બેસન. એટલે કે તે બનાવવામાં, તે વસ્તુ બનાવવામાં ઘણા બધા પૈસા, તેલ અને બેસન એટલે કે ચણાનો લોટ જોઈએ છે. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. એને કીધું કે મહેરબાની કરી અને અમારી મદદ કરો, અમને થોડા પૈસા આપો. સમ મની એટલે કે થોડા પૈસા આપો. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ હર શટ ધ ડોર. કંજુસમલ છે તે અંદર જાય છે અને દરવાજો બંધ કરી દે છે. હી ટુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ્ડ ધ વન બાય વન ઓફ ધ ફ્લોર. એટલે કે તેણે સિલ્વર કોઇન્સ એટલે કે તેણે સિક્કા, થોડાક સિક્કાઓ લીધા અને ડ્રોપ એટલે કે મૂક્યા વન બાય વન ફ્લોર, એટલે કે સીડી છે તેના ફ્લોર ઉપર એને થોડા થોડા પૈસા મૂક્યા. ધેન ધ મિશર કમ આઉટ એન્ડ સેડ.
मिशर एने कंजूस अने पछी ते कंजूस घर नी बाहर आवे छे अने कहे छे डिड यू हियर द साउंड ऑफ द सिल्वर कॉइन्स એટલે કે શું તને આ સિક્કા નો સાઉન્ડ એટલે કે અવાજ સંભળાય છે યસ સર વી ડીડ થેન્કી અને તે ચોકીદાર અને તેની પત્ની છે તે કહે છે કે હા હા સર સંભળાય છે ડીડ યુ એન્જોય ઇટ એટલે કે શું તે તું એનો આનંદ લે છે યસ સર વેરી મચ હા હું એનો ખૂબ જ આનંદ લઉ છું એને સિક્કા સામે એમ દેખાતા હોય તો એ જે ગરીબ છે એને તો એમ થાય ને બહુ અમે સામે તો પૈસા છે એમ એટલે કે શું તને એનો આનંદ થાય છે તો કે હા ધ મિશન સે એટલે કે તે કંજૂસ માણસ કહે છે આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા એવી જ રીતે હું તારા મેથી પકોડાની સુગંધ લઉં છું યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની તેથી તું આ સિક્કાનો અવાજ છે તેને તેનો આનંદ માણ આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા અને મે ક્યારે પણ તારી પાસે પકોડા માંગ્યા નથી એટલે કે માંગીશ પણ નહીં and you did not ask for money તેથી તું પણ મારી પાસે ક્યારે પૈસા માંગતો નહીં that is a deal આ એક સારી એવી ડીલ છે એટલે કે આ મેણે શું કીધું કે હું તારે તારા મેથી પકોડા જે બને છે એ હું ક્યારે ખાતો નથી તેની સ્મેલ થી જ કે હું એનો આનંદ લઈ લઉં છું કે મેં મેથી પકોડા ખાધા તેથી તું પણ મારા પૈસાના અવાજ થી આનંદ લઈ લે જેથી કરીને તારે પૈસા જરૂર પડે નહીં અને આ એક આવી ડીલ છે એટલે કે હું તને પૈસાનો અવાજ સંભળાવીને તને આનંદ આપું ને તું મેથી પકોડા બનાવીને મને આનંદ આપ એટલે કે એની સુગંધ હું લઉં નાઉ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા નાઉ એટલે કે હવે હવે તમે જાઓ અને મેથી પકોડાની તૈયારી કરો તો વિદ્યાર્થીઓ આવી રીતે એક લોભી માણસ છે જે સારી વસ્તુ પણ ખાઈ શકતો નથી અને મેથી પકોડાની સુગંધ લઈ અને પોતે આનંદ માણતો હોય છે તો નીચે તમને બે વર્ડ્સ આપેલા છે એમાંથી તમારે એક વર્ડ્સ છે એક કરેક્ટ એમાં ટિક કરવાનો છે કન્ઝ્યુમર વોઝ તો પૂર કે વેલ્ધી તો શું આવશે વેલ્ધી કન્ઝ્યુમર સ્પેન્ડ અ વેરી લિટલ મની આવશે તે ખૂબ જ ઓછા પૈસા વાપરતો કન્ઝ્યુમર એટ અ વેરી કોસ્ટલી કે ચીપ ફૂડ તો આપણે મોંઘું નહીં કે સસ્તું અનાજ ખાતો વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા કે મેથી ગોટા એવરી ડે તો આપણે ખબર છે કે તે મેથી પકોડા દરરોજ બનાવતી હતી ધ વોચમેન થોટ ધ કન્ઝ્યુમર વોઝ એંગ્રી કે હેપી અને કન્ઝ્યુમર ના વિચારથી વોચમેન છે તે સોરી વોચમેન ના વિચારથી કન્ઝ્યુમર ખુશ થાય છે કે દુખી તો એ ખુશ થાય છે તો હેપી કન્ઝ્યુમર વેન્ટ આઉટસાઇડ ઇન ધ હાઉસ એન્ડ શટ ધ ડોર એટલે કન્ઝ્યુમર છે તે આઉટસાઇડ એટલે કે અંદરની તરફ જાય છે અને દરવાજો બંધ કરી દે છે તો વિદ્યાર્થી સોરી ઇનસાઇડ જાય છે અને દરવાજો બંધ કરી દે છે તો વિદ્યાર્થીઓ આજે આપણે રિવિઝનમાં મેથી પકોડા વિશેની સ્ટોરી છે તેનો અભ્યાસ કર્યો છે હવે પછીનું આપણે અહીંયા જે તમારા પાઠ્યપુસ્તકમાં અને તમારી ગ્રામરમાં અહીંયા આપણે કોર્સ છે જે પૂર્ણ કરીએ છીએ હવે આપણે જે ભણાવશું એ છે રિવિઝન તો વિદ્યાર્થીઓ આજ માટે એટલું હવે પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું